મંતવ્યના અહેવાલ બાદ નિલમબાગ પોલીસે કાર્યવાહી કરવી પડી હોવાની વિગતો સામે આવે છે. નિલમબાગ પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે. તો બે દિવસ પૂર્વે મહાનગરપાલિકા કચેરી બહાર થયેલ અકસ્માતનો મામલો સામે આવ્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર ગાડી ચાલકને ઝડપી લીધો છે. નશાની હાલતમાં અકસ્માત સર્જનાર શખ્સને નિલમબાગ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે અકસ્માતની રાત્રિએ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ કાર્યવાહી કર્યા વગર છોડી દેવામાં આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ કરવામાં આવે છે કાર્યવાહી, ત્યારે રાત્રે આરોપી અને કારને ઝડપી લેવામાં આવ્યા હતા અને પરોઢિયે જામીન આપી દેવામાં આવ્યા હતા. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ નિલમબાગ પોલીસે કાર્યવાહી કરવી પડી છે, જેમાં બે દિવસ પૂર્વે મહાનગરપાલિકા કચેરી બહાર અકસ્માતનો મામલો સર્જાયો હતો, જેમાં પોલીસે અકસ્માત સર્જનાર ગાડી ચાલકને ઝડપી લીધો હતો. નશાની હાલતમાં અકસ્માત સર્જનાર શખ્સને નિલમબાગ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. અકસ્માતની રાત્રિએ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કોઈ પણ કાર્યવાહી કર્યા વગર તેને છોડી દેવામાં આવ્યો હતો. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રાત્રે આરોપી અને કારને ઝડપી લેવામાં આવ્યા હતા અને પરોઢિયે જામીન આપવામાં આવ્યા હોવાની વિગતો સામે આવે છે. બે દિવસ પૂર્વે મહાનગરપાલિકા કચેરી બહાર અકસ્માતનો બનાવ બન્યો હતો. ભાવનગરથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ નિલમબાગ પોલીસે કાર્યવાહી કરવી પડી છે. પોલીસે અકસ્માત સર્જનાર ગાડી ચાલકને ઝડપી લીધો છે. નશાની હાલતમાં અકસ્માત સર્જનાર શખ્સને નિલમબાગ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. અકસ્માતની રાત્રિએ તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારે હાલ મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ બાદ નિલમબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. જી હિરેન, બે દિવસ પૂર્વે મહાનગરપાલિકા કચેરી બહાર થયેલા અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, તે વિશે શું છે વધુ વિગત? જી નિરાલી, ચોક્કસ જણાવી દઉં તો બે દિવસ રાત્રે પૂર્વે ભાવનગર શહેરના જે નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારથી જે આવતું મહાનગરપાલિકાની કચેરી છે, ત્યાં રાત્રે નશાની હાલતમાં પૂર ઝડપી એક કાર ચાલકે એક્ટિવા જે જોતું તમે એક્ટિવા ચાલકને ઈજા પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા કાર ચાલકને નશાની હાલતમાં તેમજ કારની અંદર બે દારૂની બોટલ સહિત ઝડપી લઈને પોલીસને સોંપવામાં આવ્યો હતો, પરંતુ આને લઈને કોઈ કાર્યવાહી નહોતી થઈ. ત્યારે મંતવ્યના અહેવાલ બાદ ગઈકાલે રાત્રે પોલીસ નિલમબાગ પોલીસે આ કાર ચાલક અને કારને ઝડપી લીધા હતા, પરંતુ જે રીતના કારને ચાલકને કોઈ કારણોસર બચાવવામાં આવતો હોય તે રીતના તેમને જામીન પણ વહેલી સવારે કરી દેવામાં આવ્યો. તેમજ જે માહિતી જોતી હોય છે, કાર ચાલક કોણ હતો, મહાનગરપાલિકા કચેરી બહાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પોલીસે અકસ્માત સર્જનાર ગાડી ચાલકને ઝડપી લીધો છે. નશાની હાલતમાં અકસ્માત સર્જનાર શખ્સને નિલમબાગ પોલીસ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. અકસ્માતની રાત્રિ પોલીસ સ્ટેશને આ વ્યક્તિને લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર તેને છોડી દેવામાં આવ્યો હતો. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ નિલમબાગ પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે અકસ્માત સર્જનાર ગાડી ચાલકને ઝડપી લીધો છે. તેમજ આ સમગ્ર મામલે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો બે દિવસ પૂર્વેનો આ બનાવ છે, જ્યાં મહાનગરપાલિકા કચેરીની બહાર અકસ્માતની ઘટના બની હતી.